હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મીઠા અને ખારા શક્કરપારાની રેસિપી. ફરસાણવાળાની દુકાન જેવા એકદમ ખસ્તા, પડવાળા અને મોઢામાં જ મુકતા ઓગળી જાય એવા શક્કરપારા આજે આપણે સૌથી સરળ રીતે ઘરમાં રહેલી વસ્તુમાંથી બનાવશું. તો એકવાર બનાવીને 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકાય તેવા મીઠા અને ખારા શક્કરપારા સૌથી સરળ રીતે બનાવવાનું શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે. ફરસાણવાળાની દુકાન જેવા મીઠા શક્કરપારા બનાવવા માટે આપણે સૌથી પહેલા દૂધ અને ખાંડનું એક મિશ્રણ બનાવવાનું છે. તો તેના માટે મેં અહીંયા 1/4 કપ જેટલું દૂધ લીધેલું છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને દૂધને જરા પણ ઉકાળવાનું નથી. હવે મેં અહીંયા 1/2 કપ જેટલી દળેલી ખાંડ લીધેલી છે. તો દળેલી ખાંડનો ઉપયોગ કરવાથી તે દૂધમાં એકદમ ફટાફટ ઓગળી જાય છે. તમે તેની જગ્યાએ આખી ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે ખાંડને દૂધમાં એડ કરીને એકદમ લો ગેસની ફ્લેમ પર દૂધ અને ખાંડને મિક્સ કરી લઈએ. મીઠા શક્કરપારા બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે હંમેશા ખાંડને મેલ્ટ કરીને શક્કરપારાના લોટમાં એડ કરવી, ક્યારે આખી ખાંડ એડ ના કરવી. તો તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ સહેલાથી દૂધમાં ઓગળી ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સરને ઠરવા દઈએ. હવે મેં અહીંયા 250 ગ્રામ અને કપના માપ પ્રમાણે 2 કપ જેટલો મેંદો લીધેલો છે. હવે શક્કરપારામાં એકદમ સરસ ફ્લેવર આવે તેના માટે 1/2 ચમચી જેટલો એલચી પાવડર લીધેલો છે. તમે એલચી પાવડરની જગ્યાએ વેનીલા એસેન્સનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મીઠા શક્કરપારાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે 1 પિંચ એટલે કે 1/8 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈએ અને ચમચીની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી અને લોટના સેન્ટરમાં એક ખાડો કરી દઈએ. હવે શક્કરપારામાં ઘીનું મોણ એડ કરવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલું મેલ્ટેડ ઘી લીધેલું છે. તો ઘીનું પરફેક્ટ માપ મળે તેના માટે મેં ઘીને મેલ્ટ કરીને લીધેલું છે. હવે આપણે તેને ગરમ કરી લઈએ. તો શક્કરપારાના લોટમાં ગરમ ઘી એડ કરવાથી તે એકદમ ખસ્તા બને છે. છે ને શક્કરપારાને ખસ્તા બનાવવાની એકદમ નવી ટ્રીક. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે, હવે તેને લોટમાં એડ કરી દઈએ. અને શરૂઆતમાં ઘી ગરમ હોવાથી ઘીને ચમચીની મદદથી લોટમાં મિક્સ કરી લઈએ. અને હવે લોટના દરેક કણમાં ઘી એડ થઈ જાય એટલે આ રીતના હાથની મદદથી ઘીને લોટમાં મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઘી લોટમાં મિક્સ થવાને લીધે લોટનું ટેક્સચર આ રીતનું બ્રેડ ક્રમ્સ જેવું થઈ ગયું છે. અને હાથમાં લોટને દબાવીએ તો તે એકદમ સારી રીતે ભેગો થઈ જાય છે. મીન્સ આપણા ઘીનું પ્રમાણ લોટમાં એકદમ પરફેક્ટ છે. હવે તૈયાર કરેલા ખાંડ અને દૂધના મિક્સરને લોટમાં એડ કરતા જઈને લોટને આપણે સારી રીતે ભેગો કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે દૂધ અને ખાંડનું બધું જ મિક્સર લોટમાં એડ થયા પછી લોટ આ રીતનો સોફ્ટ બંધાઈ ગયો છે. તો આપણે શક્કરપારાનો લોટ આ રીતનો સોફ્ટ બાંધવાનો છે. જો આ સમય તમારો લોટ થોડો છૂટો રહેતો હોય કે પછી હાર્ડ રહેતો હોય તો તેમાં 2-3 ચમચી જેટલું દૂધ એડ કરીને આ રીતનો સોફ્ટ કરી લેજો. હવે લોટને ઢાંકીને 30-35 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. લોટને રેસ્ટ આપવાથી લોટમાં એડ થયેલું ઘી થોડું જામશે અને આપણો લોટ પહેલાં કરતાં થોડો કઠણ થશે. તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સારી રીતે બંધાઈ ગયો છે. જો આ સમય તમારો લોટ સેજ વધુ કઠણ લાગતો હોય તો 1 ચમચી જેટલું દૂધ એડ કરીને લોટને પરફેક્ટ કરી લેજો. તો હવે લોટના 2 ભાગ કરી અને 1 ભાગને ભણવા માટે લઈ લઈએ. તો લોટને વણતા પહેલા આપણે પાટલાને થોડા ઘીથી ગ્રીસ કરી લઈએ. હવે લોટને રાખીને આપણે વેલણની મદદથી તેને વણી લઈએ. તો આપણા લોટમાં ઘીનું મોણ હોવાથી આપણો લોટ સાઈડ્સમાંથી આ રીતના ફાટી જાય છે, પણ આપણે શક્કરપારા કટ કરતી વખતે તેને રિમૂવ કરી દેશું. તો અહીંયા આપણે શક્કરપારાને ન વધુ પડતા પતલા કે ન વધુ પડતા જાડા એવા મીડિયમ થિક રાખવાના છે. તો હવે વણાયેલા રાઉન્ડ શેપમાંથી શક્કરપારાને કટ કરવા માટે સૌથી પહેલા સાઈડ્સને રિમૂવ કરી દઈએ. હવે છરીની મદદથી પહેલા સીધા અને પછી આડા કાપા કરીને ચોરસ શેપના શક્કરપારા કટ કરી લઈએ.
અહીંયા તમે ડાયમંડ શેપના શક્કરપારા પણ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે મેં કટ કરેલા ચોરસ શક્કરપારાની થિકનેસ આ રીતની મીડિયમ રાખેલી છે. તો હવે બધા જ લોટમાંથી આ રીતના શક્કરપારા બનાવી લઈએ. હવે શક્કરપારાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટનો ટુકડો તેલમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર તેલમાં રહીને પછી ઉપર આવે છે. મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે, જે શક્કરપારા તળવા માટે એકદમ પરફેક્ટ છે. હવે શક્કરપારાને તળવા માટે ગરમ તેલમાં એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ લો કરીને આપણે શક્કરપારાને તળવાના છે. તો મીઠા શક્કરપારાને તળતી વખતે હંમેશા ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે, ક્યારે હાઈ નથી કરવાની. તો આપણા શક્કરપારા એક સાઈડથી થોડા તળાયા છે એટલે ઝારાની મદદથી તેને બીજી બાજુથી હળવે હાથે પલટાવીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા શક્કરપારા એકદમ ખસ્તા અને પળવાળા તળાય છે. છે ને શક્કરપારા બનાવવા એકદમ સહેલા. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જ્યારે આપણે શક્કરપારાને તેલમાં એડ કર્યા ત્યારે તેલમાં એકદમ બબલ્સ થતા હતા, જે હવે ઓછા થઈ ગયા છે અને આપણા શક્કરપારા પણ બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તળાયેલા શક્કરપારાને પ્લેટમાં લઈ લઈએ. તો બન્યા છે ને આપણા મીઠા શક્કરપારા એકદમ ખસ્તા અને પળવાળા, જોતા જ ખાવાનું મન થઈ જાય છે. હવે એકદમ ખસ્તા ખારા શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા 2 કપ અને વજનમાં 250 ગ્રામ જેટલો મેંદો લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1.5 ચમચી એટલે કે 1 ચમચી ઉપર 1/2 ચમચી જેટલા સફેદ તલ અને તેટલા જ પ્રમાણમાં એટલે કે 1.5 ચમચી જેટલા કાળા તલ એડ કરી દઈએ. જો તમારે શક્કરપારાને થોડા તીખા કરવા હોય તો તમે કાળા તલની જગ્યાએ ચીલી ફ્લેક્સ કે પછી લાલ મરચા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 ચમચી જીરું અને 1/2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈએ. તો ખારા શક્કરપારાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરવાથી તેનો સ્વાદ 100 ગણો વધી જાય છે. હવે મસાલાને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને લોટના સેન્ટરમાં આ રીતના એક ખાડો કરી લઈએ. હવે મેં અહીંયા 3 TBSP જેટલું તેલ લીધેલું છે, તેને આપણે ગરમ કરી લઈએ. તો ગરમ તેલને લોટમાં એડ કરવાથી આપણા ખારા શક્કરપારા એકદમ ખસ્તા અને કુરકુરા બનશે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે ગરમ તેલને લોટમાં એડ કરી દઈએ અને શરૂઆતમાં તેલને લોટમાં ચમચીની મદદથી મિક્સ કરી લઈએ અને હવે હાથની મદદથી તેલને લોટના દરેક કણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તેલ લોટમાં મિક્સ થવાને લીધે લોટનું ટેક્સચર આ રીતનું બ્રેડ ક્રમ્સ જેવું થઈ ગયું છે અને હાથમાં લોટને આ રીતના દબાવીએ તો તે એકદમ સારી રીતે ભેગો થઈ જાય છે. મીન્સ આપણા તેલના મોણનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે. હવે લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે ખારા શક્કરપારાનો કઠણ અને સ્મૂધ લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે બંધાઈ ગયો છે અને આ લોટ બાંધવા માટે મારે 1/2 કપથી થોડું વધારે એટલે કે 3/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે અને લોટને રેસ્ટ આપતા પહેલાં તે ડ્રાય ન થાય તેના માટે થોડું તેલ લગાવી દઈએ. હવે લોટને ઢાંકીને 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ જેથી તે એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો 20 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે લોટના 2 ભાગ કરી અને 1 ભાગને વણવા માટે લઈ લઈએ અને વણતા પહેલાં ચોપિંગ બોર્ડ કે પછી પાટલાને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ જેથી લોટ તેની ઉપર ચોટે નહીં અને લોટને તેની ઉપર રાખી અને વેલણની મદદથી મીડિયમ થિકનેસવાળું વણી લઈએ. તો અહીંયા હું લોટને ઓવલ શેપમાં એટલે વણું છું કે તેમાંથી એકદમ સરસ રીતે ડાયમંડ શેપ કટ કરી શકું. તમે તેની જગ્યાએ ચોરસ શેપમાં પણ ખારા શક્કરપારા બનાવી શકો છો. અને શક્કરપારાની થિકનેસ મેં આ રીતની મીડિયમ રાખેલી છે. હવે મેં અહીંયા શક્કરપારાને કટ કરવા માટે આ રીતનું શક્કરપારાનું કટર લીધેલું છે. તમે તેની જગ્યાએ પીઝા કટર કે છરીનો ઉપયોગ કરી શકો છો. હવે તેની મદદથી સૌથી પહેલાં આ રીતના સીધી લાઇન કરી લઈએ
અને શક્કરપારાને ડાયમંડ શેપ આપવા માટે કટરની મદદથી આ રીતના આડી લાઈન કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ડાયમંડ શેપમાં આપણા શક્કરપારા કટ થઈ ગયા છે. તો હવે આ રીતે આપણે બધા જ શક્કરપારાને બનાવી લઈએ. અને હવે શક્કરપારાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે લોટનો થોડો ટુકડો તેલમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર રહીને પછી ઉપર આવે છે. મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે, જે શક્કરપારા તળવા માટે એકદમ પરફેક્ટ છે. હવે ગરમ તેલમાં શક્કરપારાને તળવા માટે એડ કરી દઈએ. તો અહીંયા આપણે કડાઈમાં સમાય તેટલા શક્કરપારા તળવા માટે એડ કરી દેવાના છે. અહીંયા આપણે ખારા શક્કરપારાને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તળવાના છે. વધુ પડતી હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાના. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ખારા શક્કરપારા ફૂલવાની સાથે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. મીન્સ તે સારી રીતે તળાઈ ગયા છે. તો હવે તળાયેલા ખારા શક્કરપારાને આ રીતના ઝારામાં લઈ લઈએ, જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો ઘરના બધાને ભાવે તેવા એકદમ નવી રીતે ખારા શક્કરપારા છે ને બનાવવા એકદમ સહેલા. તો ફરસાણવાળાની દુકાન જેવા એકદમ ખસ્તા અને પળવાળા મીઠા અને ખારા શક્કરપારા ઘરમાં રહેલી વસ્તુમાંથી બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.